सोनगढ़ नगर में नेशनल हाईवे पसार थाय छे। सोमा कंस्ट्रक्शन कंपनी द्वारा नगर में प्रवेशतानी साथे नगरजनों माटे रोडनी बन्ने तरफ सर्विस रोड बनाववामां आव्यो छे, जेनी कामगीरी पण क्यांक ने क्यांक अधूरी छे। जे रोड छे तेना पर मोटा हाईवा डम्परो अने थर्मलमांथी फ्लाई एस वहन करती मिक्सर मशीनोना ट्रांसपोर्टरो आडेधड़ पार्किंग करी गैरकायदेसर कब्जो जमावी मूकवामां आव्यो छे, जेना कारणे टेकरा पर आवेल हिंदू धर्म धार्मिक स्थानो पण ढंकाई जाय छे। जेने लई तापी जिला ट्राफिक पोलीस अने सोनगढ़ ट्राफिक पोलीसनी कामगीरी सामे अनेक सवालो ऊभा थई रह्या छे। गत दिवसे तो रोंग साइडे स्टोन गौरी पासे आवी रहेल ट्रेक्टर नया मामलेदारनो भोग लीधो हतो। અકસ્માતમાં તેમનું સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું, પરંતુ તેમ છતાં ટ્રાફિક વિભાગ કેમ જાગતો નથી તે એક મોટો સવાલ. લાકડી લઈને રસ્તા પર ઊભા રહી જતા હેલ્મેટ સીટ બેલ્ટ માટે દંડ ઉઘરાવતા ટ્રાફિક પોલીસને સોનગઢ અને તાપી જિલ્લામાંથી ગેરકાયદેસર ઓવરલોડ ભરીને જતા રેતીના વાહન રાખોડાના વાહનો કબજીના વાહનો કેમ દેખાતા નથી, કે પછી બધા સાથે સેટિંગ ડોટ કોમમાં વ્યવહાર ચાલી રહ્યા છે તેના કારણે કાર્યવાહી થતી નથી. પાર્કિંગના રસ્તા પર ગેરકાયદેસર દબાણ હોવાથી લોકો રોંગ સાઈડે વાહન હંકારવા મજબૂર બને છે, જેના કારણે અકસ્માતો સર્જાય છે, લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે. જો ભવિષ્યમાં ફરીથી કોઈનો જીવ ગયો તો શું તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ કે સોનગઢ ટ્રાફિક વિભાગ તેની માટે જવાબદારી લેશે ખરી? અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તાપી જિલ્લા પોલીસ અધ્યક્ષ અને જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? સોનગઢ સર્વિસ રોડ પર બેફામપણે કરવામાં આવેલ પાર્કિંગના દબાણો ક્યારે દૂર થાય તે જોવું રહ્યું. નમસ્કાર, મારું નામ યોગેશ મરાઠા, સોનગઢ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા. યોગેશભાઈ, આ ટ્રાફિક સમસ્યા જે છે સર્વિસ રોડના બંને તરફ, એ બાબતે શું કહેવા માંગો છો? સોનગઢ નગર ટેકરા ઉપર ઘણા દિવસ પહેલા સોનગઢ આપણે ઉચ્છલ તાલુકાના નાયબ મામલતદાર શ્રીનું રોંગ સાઈડ પર ટ્રેક્ટર જવાના લીધે એમનું અડફેડની અંદર અવસાન સ્થળ પર જ અવસાન થયું હતું. તેથી કરીને અમે આપના માધ્યમથી તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ તથા સોનગઢ ટ્રાફિક પોલીસને વિનંતી કરવા માંગીએ છીએ કે જે સોનગઢ નગરમાંથી જે પસાર નેશનલ હાઈવે પસાર થાય છે એના આજુબાજુ જે સર્વિસ રોડ પર જે આ વાહનો ગમે તેમ જે પાર્કિંગ કરી દેવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે એને દૂર કરવામાં આવે અને ત્યાર પછી આ વાહનો અહીં ઊભા નહીં રહે તેની પણ કાળજી લેવામાં આવે. કારણ કે અહીંથી ટ્રાફિક સર્વિસ રોડ પરથી જ્યારે અહીંથી રાહદારીઓ તેમજ જે લોકો અહીંથી વાહન લઈને પસાર થાય છે તો કાયમ અકસ્માતનો ભય સેવાયેલો રહે છે. અને અન્ય વધારેનું અહીં નોંધવું રહ્યું કે રસ્તાના આજુબાજુ જે મંદિરો આવેલા છે, જલારામ બાપાનું મંદિર છે, ફિરંગી માતાનું મંદિર છે, બડિયા બાપજીનું મંદિર છે, તેમજ સોનગઢ નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલું મંદિર આપણે ગાર્ડન જે છે એની અંદર પણ જે લોકો જાય છે તો એમને પણ અકસ્માતનો ભય સેવાયેલો રહે છે અને આના લીધે મંદિરો પણ ઢંકાઈ જતા હોય છે. ટૂંક સમયની અંદર જો આની ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવશે તો અમે આંદોલન પણ કરીશું અને ઉપલા અધિકારીઓને પણ આની ફરિયાદ કરીશું. જી, ધન્યવાદ. બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, તાપી.